ਹਟਣ ਤਾਂ ਮੀਡੀਆ ਵੀ ਹਾਂ ਖੋਲੇ ਨੇ ਕਿਹਾ ਪਤਾ ਦਰਵਾਜ਼ਾ ਸਿਆਰੀ ਕੋਲ ਖੁੱਲੇਗਾ ਲੈ ਬਾਤ ਆਪਣੀ ਇਹ ਥਾਤੀ ਤੇ ਇੱਕ ਅਜ ਰਾਜ ਮੈਂ ਬਦਲ ਕਰੋ ਲੈ ਇਹ ਵੋ ਕਰਵਾਣ ਕਾਲ ਜ਼ਰੂਰ ਸ਼ਯਮ ਇਹ ਵਾਲਾ ਕਰਤਾ ਹੋਈ ਨੇ ਬਲੀ ਨੇ ਵੰਦਾ ਨੇ ਬ੍ਰੇਨ ਇਹ ਨਹੀਂ ਜੀ ਕਰੋੜ ਰੁਪਿਆ ਜੀ ਨੇ ਪੜਿਆ 500 ਕਰੋੜ ਨਾ ਜੀ ਸੇ ਬਤਾਇਓ ਮਾਲਿਕ ਕੋਈ ਨਹੀਂ ਤਾਂ ਕਈ ਵੰਦਾ ਨੇ ਕਈ ਨਹੀਂ ਤੋਰ ਤਾਂ ਕਈ ਪਰ ਆ ਉਸੇ ਨਾ ਪਾਸੇ ਨਾ ਲੈ ਸੀਤਾਰਾਮ ਜਾਜਾਂ ਜਾਜਾਂ ਬਦਾਈ ਬੰਦੜਾਉਣੀ ਹਰ ਹਰ ਮਹਾਦੇਵ ਹਰ ਹਰ ਮਹਾਦੇਵ ਜੈ ਜੈ ਅੰਬੇ ਹਾਂ એટલે હમણાં જો મે કીધું હા ના પાછો ને બંડડા રે કઈક વાતું કરીએ લે ફોન આવ્યો તારતા વાતું કરવા નામ લીધો તો ફોન આવ્યો એ તો મનુષ્ય ઉપાડે ફોન હા તે મે કીધું કામ હમણાં તો બધું આ આ બધા નોરતા નું આ તો બધું હિતી મે કીધું આલો જરાક બહેન વાતું કરીએ હમણાં જો આ નોરતા પૂરા થયા હે ને એ પછી નવરાત્રી નું પૂરું થાય પછી અરે શરદ પૂર્ણિમા આવી છે શરદ પૂર્ણિમા પછી અરે દિવાળી આવી છે નહીં તે ધમ ધોકાર આવી રીતે બધા બસ હાલ્યા રાખે બધું હમ તે ભાઈ એમાં મૂળ વાત તો એ થતી હતી ને પછી બસ હું કહું ને કે ખીહર આવી ગયા ખીહર પછી ખીહર તો જોકે વાર છે જે પણ કે ટૂંકમાં પછી લગ્નની સિઝન પછી ચાલુ થાય એમ લગ્નની સિઝન ચાલુ થાય ને તે એની વાત કરતા હતા કે જનરલી હે ને માણસોને અત્યારે દેખા દેખીનું એટલું વધે કું કે એને વાત જવા દો તમે કે દેખા દેખીમાં હા બસ ટોટલી કે બસ હું એ કર્યું તો આપણે કી ન કરીએ કે એટલે છોકરાઓને ટૂંકમાં આપણે લગ્નને કરવાની વાત થતી હતી આપણે લગ્નનો વિડીયો તમે જોયો ને કે આ એના છોકરા કેવી રીતે લગ્ન કરે કે ન કરે કે એ બનાવ્યો હતો તમે લગભગ બધા જોઈ હોય છે ન માડી જોઈ હોય તો જોવેલી જોઈ એ જોયા જેવું હશે કે અહીંના છોકરા ઇન્ડિયામાં હગાઈ કરે કે ન કરે હે એમાં એક એક કોમેન્ટ એ કરી મને તો એ કે એ તો કયો કે અમારે કે અમારા છોકરા તને હગાઈ કરે હકે કે ન કરે હગે એ કે રાઈટ અમારે અહીં છોકરીને ત્યાં તાણી એ કે તે મેં કીધું ભાઈ કયો કરે ન કરે હગે હાથથી કરે હગે તમે બધા કરો ને પણ આ માને તો થાય બધા માને તો કરાય એમાં કઈ વાંધો નહીં રે એટલે એ ટૂંકમાં એ વાત કરતા હતા એ અહવાની વાત થતી એટલે કઈ તમ બહુ સિરિયસ ન લેતા પણ કહેવાનો મતલબ કે એમાં કઈ વાંધો નહીં રે ત્યાંના છોકરાઓને જો કરવું હોય તો કઈ વાંધો નહીં રે અટાણે તો કા બધા મીડિયા છે તો મીડિયા ઉપરથી તમે ગમે ત્યાં ગમે જગ્યાએ કોન્ટેક્ટ કરી શકો ગમે ને ચેટ કરી શકો ફેસબુકમાંથી ચેટ કરી શકો પછી ઇન્સ્ટાગ્રામ છે બધા હે અટાણે તો કાં અટાણે એક ગા હે અટાણે તો મીડિયા બી હા ખોલે નાખ્યા બધા દરવાજા શેરી કોણ ખોલે ગા એટલે વાત આપણી એ થતી હતી કે આમાં જનરલી લગ્ન પછી લગ્ન તો કરીએ પણ લગ્ન કરવામાં શું આપણે ત્યાં જો ઇન્ડિયામાં તો લગ્ન કરીએ તો ટોટલી મા બાપની ખર્ચો દેવાનો હોય મોટામાં મોટું એક તો કે મા બાપ બધા જઈએ તાર થાય કારણ કે એને છોકરાઓને તો બીજાને ભણતા હોય ને ભણ્યા લીધા પછી નોકરી મળી જાય તો સારું ને મળી જાય તો વાંધો ને બરે ને ઠાવકી નોકરી પણ તોય કઈ તાત્કાલિકતા કઈ એફોર્ડ ન કરે હકે ને એ વાત હાસી છે ત્યાં કઈ લોન ઉપર ને એવું બધું કઈ આજે મળતું નથી મળ્યા અમુક ક્યાંક લેતા અહીં માણસો પણ લોનની પ્રથા આટલી નથી જેટલી અહીંયા લોનની પ્રથા છે ને આ ક્રેડિટ કાર્ડની જે પ્રથા અહીંયા છે ને આ તો બહુ મારે લીધા એટલે લગભગ એનો મારે બ્લોગ પાસે એ બીજો બનાવીશ એના માટે કે અહીંયા હે ને લોનનું લે લે ને પછી લોનનું પછી ભરાય નહીં એટલે એવું બધું ત્યાં તો બહુ હાલે તે પણ ત્યાં હે ને એ પ્રથા આપણે નથી એટલે ત્યાં તો મા બાપ બધા ખર્ચો આપે ને મા બાપ જો અમુક મા બાપ બધા તો આટલું પહોંચી ન થતું હોય ને પણ ત્યાં લખે ના આપણે કે
એટલે ઓતા જો આ લાઇટિંગ જો હે લાઇટિંગ તે બરાબર છે ગાલો જો એ સાંજી માં તા કે સાંજી માં તો આપણે જો સ્પેશિયલ જો ઓલા ગાવારા ની કે ઓલા ગાવારા બહુ ભારા હે બાકી બલેન લેતા હોય વધારે ગમે એટલે હું પણ એ એક નાઈટ માટે છે ને બધો એ પર એટલે ખર્ચો કરી નાખો હમ કેટલા આપણે ખર્ચો કરીએ ખોટી રીતે એમ તમને થાતે હે કે ખોટી રીતે કી રીતે કહેવાય ખોટી જ રીતે કહેવાય ને કે તમે સાંભળેલી હોય ત્યાં લાઈવ આવે ની આ તમે ટીવી માં સાંભળો તમને ફેર કામ એમાં પડે ફેર કઈ પડે કઈ ફેર પડે આપણે આમાં ટીવી માં જોઈએ ઉલટાના ટીવી માં તો વધારે ફાઇન દેખાય હરખું કારણ કે બાજુમાંથી આપણે લીધો હોય કેમેરો બાજુમાંથી એમ કે એટલે ગાયક કલાકાર પ્રોપર દેખાતા હોય બધા રમવાના દેખાતા હોય બધું દેખાતું હોય તો હવે ગાયક કલાકારો એમાં કહું કઈ ફેર પડે જાય લાઈવ વરે ને આપણે જોવા જઈએ તો કઈ તો એનાથી વારે કઈક પ્રાઉડ ઉભું થાય કે આપણે સમથિંગ કે ના ના હો મેં તો એને લાઈવ જોયો પણ લાઈવ જોયો એને ન જોયો ન સાંભળ્યો હોય તો કઈ વાંધો નહીં હમણાં આમાં સાંભળાય લઈએ આપણે ટીવીમાં તો આવે જાય બધું પણ આ એક જાતનો માણસને ક્રેઝ છે બીજું કઈ કારણ ને હમ કે બસ ગમે આપણે તઈ કે આવું જો બોલાવી બોલાવ્યો તો આપણે એટલો તો ખર્ચો કરવો હોય જ નહીં આને બોલાવવા સ્પેશિયલ ગાવા વાળાને આ સ્પેશિયલ વગાડવા વાળા આવી છે ને આખી ટીમ આવી છે એની ને પછી જમવામાં તો કે 10 જાતનું જમવાનું 10 જાતનું 5-5નું જમવાનું બનાવવાનું હોય તો ઓલાવી તઈ કે 10 જાતનું બનાવ્યું તો આપણે 12 જાતનું બનાવવું ને હું કે ચાઇનીઝ નતું હોય કે આપણે ચાઇનીઝ ઈ બનાવવું હવે વિચાર કરો તમે માણસ ખાય ખાય ને કેટલી ખાય માં બગાડ કેટલો થાય બગાડ તો ઠીક છે પણ નકણી માણસ એટલું કઈ મેં કે કઈ ખાવાની વસ્તુ હે કઈ એક દિવસ પૂરું કરી નાખવાનું બધું આ કઈ જાતનું આપણે ક્યાં જઈએ આપણો સમાજ હું તો એ વિચાર કરું કે આ સમાજ આપણો અટણે કઈ જગ્યાએ જઈએ ને આ પૈસાનો વેડફાનું વાત છે કે બીજું કઈ છે માણસ સિવાય હમ નો ભાઈ મને તમે નો ભાઈ એગ્રી ના થતા ઘણા એગ્રી ના થતા હોય કે આપણે કે ના ના આપણે એક જ છોકરો હોય ને પછી તો કાં હોય કે એક છોકરાને ધામધૂમ તો કરવું જ પડે ને કે ભાઈ એક છોકરો હોય કે 2 છોકરા હોય કે 10 છોકરા હોય એમાં ફેર કામ પડે હે તમે ધામધૂમ થી લગ્ન કરી દીધો એના ઠીકા ઠીક ના ધામધૂમ લગ્ન કર્યો એટલે તમને એમ તમને થાય કે ઓહો ઓડી કરાવે હાલો પૈસા જેના પાસે છે એ તો કરતા હોય તો વાંધો નથી એને કે એને તો આપણે કઈ એનો પણ આપણે હાલે નહીં કરીએ ને ભેગા કે ના ના આપણે એવું આવું તો કરવું કે થોડું એમ એવું હા થોડું હાલે કે એમ નકણી કે આપણે પણ આપણા પાસે 5 વીઘા કે 10 વીઘા જમીન હોય હમ એવડો મોટો મલફો કરવા જાવું એનો કઈ મતલબ હે ને પછી પાછું એને વાહે એટલે આપણે લીધા હોય ઉસીના પાસે ના લીધા હોય કે ખગાવાળા પાસેથી કે આ કે તે કે તો એને પાસે એટલી મહેનત કરીને પાછા ભરવાના હમ તો એના કરતા તો આપણી છોકરાઓને એ ન કહે કે ભાઈ બોલાય છે આ છોકરાઓને કે તમારે ને કંઈક મકાન લેવું હોય કે તમારે કંઈક કરવું હોય તો એના માટે મૂકી દીધા તમારા નામના હમ તમારે જાહેર કરવું હોય ને પ્રોપર્ટી લઈ લ્યો ને એક જગ્યા લઈ લીધી હોય ખાલી પ્લોટ લઈ લીધો હોય તો એ પ્લોટ 5 વર્ષ થાય તો અહીં 10 ગણ્યો થઈ જાય ને ઓલ્યા તો પૈસા કામ ગા એ ગા પૂરું થયું એ કામ હાલે હું તો ગઈ હતી ફોન અરે પણ લૂન ભાંડડા ની હા વાતું કરે ને આજે ભરે રાખ્યા એ તો લોક મારે જોવે જોવે તો આ તો ઉધાર ભરાવ ઘર રહી તો હું તો રહી ગઈ ફોન ને વાસે રહી મારે એક ઉભો થઈ ફોન ના વહીવો તો એને જવાબ આપવો પડે તો કાં તો પછી વિડીયો લોક ચાલુ હોય તો બંધ કરવો પડે ના ના પણ એ ભાંડડા ની વાતો કરતા હોય પછી મેં કીધું આવ્યો ને એ ચાલુ જ રાખવી હોય આપણે તમે બરાબર ચાલુ આપણે એક વાર ચાલુ થયું પછી હે ને પછી ભાષા વાત પછી માં પછી ભંગ પડે તો મજા નથી આવતી પાછી ભાંડડા ની કે બરાબર ને ના ના વાતું ઈ થાય બીજું કઈ વાતું નથી થતી મેં કીધું આ એટલા ખર્ચા કરે કે દેખાડવા સારું છે કે દેખાડો કરવો લગ્ન માં કેટલા ખર્ચા થાય ઓછા ખર્ચા કરે માણ એમ હવે ઈ એટલા ખર્ચા આપણે જેને પોહાતું હોય ની તો કરતા હોય તો વાંધો નંબરે એનો કોઈ કારણ નંબરે પણ હવે ન પોહાતું હોય આપણે પોહાણ કઈ હોય ની હે હવે તોય આપણે કે ઓલ્યાને હું જ બોલાવવા કે ઓલા ગાયક કલાકાર ને બોલાવવા ને ઓલી પાર્ટી બોલાવવી ને એટલો તો ડેકોરેશન કરવું એટલી સાંજી કરવું એટલે તો ફટાકડા ફોડવા ફટાકડા ફોડે ને કામ કરવું ફટાકડા ફોડે ગેઠીક નું એન્વાયરમેન્ટ ને આપણે નુકસાન કરીએ ઘણા આપણે વાત સાંભળી કે કઈ 5-5 વર્ષ થયા કે લગ્ન થઈ ગયા વ્યાજ ભરે એ કેતા હોય ખબર તે હાસી વાત છે વ્યાજ તો ભરે ને ઓલ્યા પાસે ઓલ્યું જો જમીન ને એને બદલે કઈક કટકું કઈક લઈ લીધું હોય ને નીકળું પ્લોટ ને આ તે કઈ કઈક સમથિંગ જગ્યા લઈ લીધી હોય તો એ 10 વર્ષ પાછા 5 ગીણા થઈ ગયા હોય કે 2-3 ગીણા તો થઈ જાય ને હે ન થાય તોય પણ એ જમીન તમારે જવાની તો નહીં આ તો બધું ઉગ્યું
ઈજ રાતમાં પૂરો થયો એક જ રાતમાં બધું પૂરો લે ને એવું કરવાની કાં જરૂર છે એમ હે એ ઓલા કરતા હોય ને ભલે ને વાંધો ને બ્રે ને એને જે કરોડો રૂપિયા જે ને પડ્યા 500 500 કરોડ ના જે છે બતાયો માલિક હોય ને તો કઈ વાંધો ને કઈ ને કામ રૂપિયા ઇન કરી તો એ વરાય તો તો કઈ પણ આ ઉસી ના પાસી ના લે ને કરવા પછી પાછું તોડાઈ જવું પાછું મહેનત કરે વ્યાજુ ભરવાના પછી પાછા કે કે છોકરાઓને અમને ઘણી ભણાવ્યા પણ એવું કામ કરવું નોકરીઓ કઈ મળતી ને કઈ ઈ ને પણ તો નેત મળી દે તો પછી આવું એટલું નોકરાય ને કઈ ખર્ચા ખોટા એટલે આપણા સમાજને આ બધી સમજવાની વસ્તુ છે એટલે આ કઈ એક સમાજ માટે નથી થતું બધે ટોટલ ટોટલ ક્રેઝ આવો જ છે એમ આખી આખા એટલે આપણે બધી જગ્યાએ એમ એવું થોડું હોય કે ન્યાજ છે ન્યાજ છે એવું ને એટલે જરૂર જરૂર વગર ના હું કામ વાપરવું જરૂરી હોય ત્યાં બરાબર છે કે આપણે વાપરીએ પૈસા જરૂરી હોય ત્યાં વાપરવાય પડે એમાં કઈ હાલે નહીં આપણે છોકરાઓને ભણાવીએ ગણાવીએ એ બધું હાશું પણ આ લગ્ન ની પાછળ જે આ ક્રેઝ છે ને હા ખોટો ક્રેઝ છે એમ કે એટલા પૈસા વાપરે નાખવા એક જ રાજમાં એટલે વિચાર કરો ને આગલે દી માંડવો હોય ને સાંજી હોય ને બીજે દી જાન જાતી હોય ત્રીજે દી વર્ણ એ ત્રણ દી માં ઓછામાં ઓછા આપણે કઈ નહીં તો 15-20 લાખ મંડપ પાછો એવો જ જોઈએ આવો જોઈએ આવો હણગાર જોઈએ આવું બધું જોઈએ એમાં પછી એટલી તો ગાડી જોઈએ પાછા ઘોડા જોઈએ પાછા ઘોડા એટલે ઘોડા વાળા સ્પેશિયલ બોલાવે પછી પાસે ડાન્સ કરે ને ઘોડા રેવાડી ચાલે ને બધું એમાં એમાં કામ મજા આવે કોઈના બિચારા ઘોડા ને બિચારા ને કેટલી આપણે ઓલું કરીએ એને એબ્યુઝ કરીએ એક જાતનો એનિમલ એબ્યુઝ જ છે બીજું કઈ ના જે કરીએ એ ખરેખર એને એને કેટલી તકલીફ પડતી હોય વિચાર કરો તમે ને આપણી મજા આવતી હોય એમાં એની તકલીફ પડે એમાં એટલે આવું બધું છે એટલે સમાજની ખરેખર આમાં આમાં થોડોક આપણો વિચાર કરવાનો છે આપણે બધાને વિચાર કરવાનો ખાલી એકનો વસ્તુ નથી કે એક જણ માનો વિચાર કરે આપણી નાતમાં તો પેલા વાલા અમુક આપણા વાલા મેર ના વાલા વાલો પણ બધું કર્યું હતું જોયું એટલે મેર ના આપણે સમૂહ લગ્ન કરે છે મેર ના સમૂહ લગ્ન થાય છે લૌકિક ક્રિયા એ પણ બંધ કરો વહેલી કર નાખો એનું કીધું બધા હોય તો હગાયું પડાર બધું બંધ કરો બધું ઘણું બિસાર એવી બધું વહેલું કર્યું હતું કે આ કરો આ ખોટું તમે વહેલું કરો એ બધા આપણે તો જાગૃત લેવા માટે બધું ઘણે આપણે સમાજ ને તો આગેવાનો બધું કરે છે એવું બધું ઘણું કરે પણ પાછા માનવા જોઈએ ને આપણા હાટે આપણે માને તો થાય ને પણ ખરેખર આ વસ્તુ વિચાર કરવા જેવી છે કે ખોટો એ આ ટોટલી ખોટો ખર્ચો છે અને એ ખર્ચામાંથી કોઈ આપણે કોઈ ન નીકળે એમ અહીનું તમને કહે પાછું અહીનો બીજો બ્લોગ આપણે બનાવીશું પાછો અહીનું અહીનું પણ કઈ ઓછું ને એ પણ તમને કહે હું બરાબર પણ તારે વાતો ન કરવી હોય વસ્તુ જુદી છે બાકી કઈ એવું ને કે નેત આવડતો ભણવાના પૈસા ન હોય ભણવાના પૈસા તમને થોડાક આપો ને જો આપો તમે સહાય કરે શકતા હોય તો કઈ એવું કોઈ વસ્તુ હોય તો એના માટે તમે ઓલું કરો પણ આવું હા થોડું કરાય એવું એટલે આ ટોટલી વેસ્ટ છે એમાં પાછા અમુક તો હાલતા ને જ પાછા ઘર થોડોક ટાઈમ થાય તો પૂરું થઈ જાય પાછું ન્યા પણ હોય ન્યા તો હું વધારે હાલવાનું કા વધારે કે કે એમ ઈ એક હતો ક્વેશ્ચન કે તમારે કે ઇંગ્લેન્ડ માં ઈ થઈ કે તમારે એટલા છૂટાછેડા થાય અમારે ન થાય કે એવું હું તું કીધું તું તમે કીધું ભાઈ તમારે થાય
પણ ના તમારે હે ને એટલે ફળા નાખ્યો એટલે એટલે માગે પૈસા લાખો એટલે કોઈ મોર ન થાતો બાકી તો થાવું કર્મ તો હોય ગણે પણ ના કોઈ મોર ન થાય મોર થાય તો એટલે મોર થી મરેલ એટલે તો ટકા માં દાપતી જાય એટલે એટલે માગે પૈસા પૈસા થોડી પાર્ટી મોટી હોય તો દવા તો અમરે દોડ બે બે ત્રણ ત્રણ કરોડ માગે હા વિચાર કરો હવે પછી ઈ ખાતી છૂટા થાય એટલે ઈ તો આઈ તો જો કે બરાબર છે ઈ એટલી છૂટા ન થાય નકલ પડ્યા ની જસા નું ના બાકી નકલા અટાણા ની પ્રજા નું કઈ કહેવાય ની હે ત્યાં તો ઈ બજારા હતા બધા આપણા આપણા બધા વડીલો બધા કે ઈ કઈ દેવાનું કઈ દેવો હુંકારો નતો કર્યો ને જે મા બાપ જે કે ને જે લેવે એમાં ઈ શાંતિ ને ઈ પસંદ જોઈ ને અપનાવેલી બધું અટાણે આ અત્યારે તો બહુ ભાઈ જમાનો તે પણ વાંધો નહીં જે કઈ હોય આપણે તો જે વાત કરવી હતી ને એ વાત કરી લીધી ઓકે દિલ છૂટી બરાબર ને મારે ન્યાય આપવાનો લે પાછો મળીએ.